હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ હેલ્ધી ઇન્ડિયામાં તો મિત્રો આજે આપણે જાણીશું સિંગોડા વિશે મિત્રો તમને ખબર નહીં હોય કે સિંગોડા શરીરના ઝેરીલા પદાર્થને બહાર કાઢે છે અને માંસપેશીઓને મજબૂત કરે છે તે આપણને યુવાન રાખવાની સંજીવની પણ છે શિંગોડા ત્રિકોણાકારનું ફળ છે તે સ્વસ્થ માટે પૌષ્ટિક અને વિટામિન યુક્ત છે શિંગોડાનો લોટનો ઉપયોગ પણ તમે કરી શકો છો સિંગોડા પાકા કાચા એમ બે રીતે તમે ખાઈ શકો છો સિંગોડામાં વિટામિન એ બી અને સી ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે તે ખનીજ અને કાર્બોહાઇડ્રેટ યુક્ત હોય છે સિંગોડામાં રહેલા આયુર્વેદિક ગુણ તમારા સ્વસ્થને લાભ પહોંચાડે છે શિંગોડામાં ટેનિસિટ્રિક એસિડ એમિલોજ પ્રોટીન ફેટ ફોસ્ટોરાઈઝેલ થાઈમિન વિટામિન એ બી અને સી મેગેનીઝ એમ વગેરે તત્વો રહેલા છે શિયાળો આવતાની સાથે જ બજારમાં સિંગોડા દેખાવા લાગે છે સિંગોડા લોહીની ઉણપની સમસ્યા પણ દૂર કરે છે અને સિંગોડા ઘણા બધા ફાયદા કરે છે તો મિત્રો શિંગોડાના ફાયદા જાણતા પહેલાં મહત્ત્વની વાત હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લો એકદમ ફ્રી છે તો ચાલો જાણે શિંગોડાના ફાયદા વિશે નંબર વન થાઈરોઈડમાં ફાયદાકારક સિંગોડા આયોડિન મેળવવાનો એક ખૂબ જ ઉત્તમ સ્ત્રોત છે તેમજ તેની અંદર રહેલ આયોડિન આપણા ગળા માટે પણ ફાયદાકારક છે શિંગોડા આપણા થાઇરોઇડ ગ્રંથિને સારી રીતે કામ કરવામાં મદદરૂપ થાય છે તેમજ ગળાને લગતી બધી જ સમસ્યાઓ દૂર થાય છે નંબર ટુ શ્વાસ સંબંધિત સમસ્યા માટે સિંગોળામાં રહેલા વિટામિન અને પોષક તત્વોને કારણે શ્વાસને લગતી સમસ્યા નથી થતી અને અસ્થમા જેવી સમસ્યા હોય તો તેવા વ્યક્તિઓએ સિંગોળાનું સેવન રેગ્યુલરલી કરવું જોઈએ નંબર થ્રી હાડકાને મજબૂત કરે છે સિંગોળાની અંદર રહેલ કેલ્શિયમ એન્ટીઓક્સિડન્ટ આયર્ન તેમજ બીજા ઘણા બધા તત્વો આપણા શરીરમાં જરૂરી પોષક તત્વો પૂરા કરે છે અને શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરી હાડકાં અને દાંતને પણ મજબૂત બનાવે છે નંબર ફોર લોહીની ઉણપ દૂર કરે છે સિંગોળામાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે જે લોહીની ઉણપ દૂર કરે છે અને લોહીને ઘટ્ટ બનાવવામાં પણ મદદ કરે છે નંબર ફાઇવ મસાની સમસ્યા દૂર કરે છે જે વ્યક્તિને હરસની સમસ્યા હોય તેઓએ રેગ્યુલર આહારમાં સિંગોડાનું સેવન કરવું જોઈએ તેનાથી પાયલ્સ હરસ મસાની સમસ્યામાં પણ આરામ મળે છે નંબર સિક્સ આંખોની રોશની વધારવા માટે સિંગોડામાં વિટામિન એ સારા પ્રમાણમાં હોય છે જે આંખોની રોશની વધારવામાં પણ મદદ કરે છે નંબર સેવન પોલિયોના દર્દીઓ માટે પોલિયોના દર્દીઓ માટે કાચા અથવા જ્યુસ બનાવીને શિંગોડાનું સેવન કરી શકે છે તે શરીરના ઝેરીલા પદાર્થને બહાર કાઢે છે અને પોલિયો જેવી સમસ્યામાં પણ આરામ આપે છે નંબર એટ માંસપેશીઓને મજબૂત કરે છે જો તમારી માંસપેશીઓ નબળી હોય કે પછી શરીર નબળું હોય તો નિયમિત શિંગોડાનું સેવન કરવું જ જોઈએ તેનાથી શરીરની નબળાઈ દૂર થઈ જાય છે મિત્રો સિંગોડાના ફાયદા તો જાણ લીધા પણ તેના નુકસાન પણ છે શીંગોડાનું સેવન જો તમે રેગ્યુલર કરતા હોય તો રોજનું પાંચથી દસ ગ્રામ જ કરવું જોઈએ જેને અપચાની સમસ્યા હોય તે વ્યક્તિએ સિંગોડાનું સેવન ન કરવું જોઈએ તેનાથી કબજિયાત પણ થઈ શકે છે વધુ પ્રમાણમાં સિંગોડાનું સેવન કરવાથી ગેસ અને પેટ ભારે લાગવાની સમસ્યા પણ થઈ શકે છે સિંગોડાનું સેવન કર્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ તેનાથી પેટ દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે તો મિત્રો આ હતા સિંગોળાના ફાયદા ઉમીદ કરું છું તમને મારી માહિતી ઉપયોગી લાગી હશે જો મિત્રો ઉપયોગી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો મારા વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને કયા ફાયદા થાય મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આજના માટે આટલું જ ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્ટે સેફ સ્ટે હેલ્ધી